નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં છે સીટેટની વર્ષ 2018માં લેવાયેલ પરીક્ષાના પેપર 1માં પર્યાવરણમાં પૂછાયેલા પ્રશ્નો અને તેના સાચા જવાબ. પર્યાવરણ વિભાગ અંતર્ગત કેવા પ્રશ્નો પૂછાય છે, શું પૂછાય છે, પ્રશ્નોની રચના કેવી છે વગેરે જેવા પ્રશ્નોનું સોલ્યુશન આપને આ વિડીયોમાંથી મળી રહેશે. વિડીયો શરૂ કરતાં પહેલાં પેપર 1નું જે માળખું છે 150 માર્ક્સનું, એમનું વિભાજન જોઈ લઈએ. તો અહીંયા 5 વિભાગ છે, જેમાં પર્યાવરણના 30 પ્રશ્નો છે, એમાં 2018માં જે પ્રશ્નો પૂછાયા છે એમનું સોલ્યુશન ઓફિશિયલ આન્સર કી મુજબ જોઈએ આ વિડીયોમાં. ગોલકોંડા કિલ્લા કિસને બનવાયા? જવાબ છે કાકતીય રાજવંશ. 15 GML ઘનત્વ ઓર 3 ML આયતન વાલે કિસી વસ્તુ કા દ્રવ્યમાન ક્યા હોગા? જવાબ આવશે 45 G. નિમ્નલિખિત મેં સે કોણ સી અદિશ રાશિ હૈ? જવાબ છે દ્રવ્યમાન. એક એસી વસ્તુ જિસમે સે કોઈ પ્રકાશ કિરણ ગુજર નહીં સકતી વે કહેલાતી હૈ? જવાબ છે અપારદર્શી. એક વિલય કા વિઘટન દર ખાલી જગ્યા પર નિર્ભર કરતા હૈ? જવાબ આવશે સતહ ક્ષેત્ર. સુષ્મા ચાહતી હૈ કે ઉસકે છાત્રો કો પેડો કે સંરક્ષણ કે લીએ સંવેદનશીલ બનાયા જાય. નિમ્નલિખિત મેં સે કોણ સી એસા કરને કી સબસે ઉપયુક્ત રણનીતિ હૈ? જવાબ આવશે બચ્ચો કો એક પૌધે કો અપનાને ઓર પોષિત કરને મેં મદદ કરના. અભયને અપને છાત્રો સે ઉન બીમારીઓ પર સમૂહો મેં એક સર્વેક્ષણ કરને કે લીએ કહા જિનસે ઉનકે પડોસ કે લોગ પીડિત થે. પાઠ્યપુસ્તક મેં સર્વેક્ષણ કા ઉલ્લેખ નહીં કિયા ગયા હૈ. ઇસ શિક્ષણ અધિગમ કી રણનીતિ કે લીએ કોણ સા વિકલ્પ પ્રાસંગિક નહીં હૈ? જવાબ આવશે ઇસસે સમુદાય કો ઉન બીમારીઓ કો સમજને મેં મદદ મિલી જિનસે વે પીડિત થે. આપાતકાલીન પરિસ્થિતિઓ કે બારે મેં બાત કરને કે લીએ પ્રિયાને બચ્ચો કે અનુભવ પૂછે જબ ઉન્હે કભી આપાત સ્થિતિ કા સામના કરના પડા. બચ્ચોને આગ બિજલી કે ઝટકે ઓર સડક દુર્ઘટનાઓ કે સાથ અપને અનુભવ સુનાએ. ઉન્હોને પ્રશ્ન પૂછે, ઉનકી મોજુદા સમજ કા આકલન કિયા ઓર સમાચાર પત્રો સે સડક સુરક્ષા વિજ્ઞાપનો જૈસે સંસાધનો કા ઉપયોગ કરકે સુરક્ષા પહેલો પર ચર્ચા કી ઓર ક્રમશઃ આગ ઓર બિજલી કે ઝટકે પર સુરક્ષા દિશા નિર્દેશો પર ચર્ચા કે લીએ LPG ઓર ઇલેક્ટ્રિક બિલ કા ઇસ્તેમાલ કિયા. પ્રિયા દ્વારા અપનાયા ગયા યહ સબસે ઉપયુક્ત દ્રષ્ટિકોણ કોણ સા હૈ? જવાબ આવશે અન્વેષણ દ્રષ્ટિકોણ. સમુદાય એક મહત્વપૂર્ણ શિક્ષણ ઓર અધિગમ સંસાધન હૈ ક્યોંકિ? જવાબ આવશે યહ વાસ્તવિક પરિસ્થિતિ મેં સીખને કા અવસર પ્રદાન કરતા હૈ. EVS શિક્ષણ અધિગમ મેં કક્ષા મેં પ્રાપ્ત અધિગમ કો વિદ્યાલય કે બહાર કે જીવન સે જોડને ઓર ઇસે સમૃદ્ધ કરને કા તાત્પર્ય હૈ? જવાબ આવશે પાઠ્યપુસ્તકો સે બહાર જાના. કક્ષા 3 કે છાત્રો કો રમાને સિખાયા કે પિતા માં ઓર ઉનકે બચ્ચે એકલ પરિવાર કા ગઠન કરતે હૈ ઓર યદિ દાદા દાદી એવમ અન્ય રિશ્તેદાર સાથ રહેતે હૈ તો યહ એક વિસ્તારિત પરિવાર હૈ. આપ ઇસ બારે મેં ક્યા સોચતે હૈ? જવાબ આવશે શિક્ષણ અધિગમ દ્રષ્ટિકોણ સમાવેશી નહીં હૈ. નિમ્નલિખિત મેં સે કોણ સી EVS કક્ષા મેં ગતિવિધ્યા હૈ? જવાબ છે ઉપરયુક્ત સભી. પર્યાવરણ અધ્યયન પાઠ્યક્રમ બચ્ચો કી સમગ્ર શિક્ષા કા કારણ બન સકતા હૈ યદિ યહ હૈ? જવાબ છે ઉપરયુક્ત સભી. EVS પાઠ્યપુસ્તક મેં સંપેરો પર એક અધ્યાય હૈ. ઇસકા ઉદ્દેશ્ય બચ્ચો કો જાગૃત કરના ઓર સંવેદનશીલ બનાના હૈ. જવાબ આવશે કે સપેરે સાપો કો નુકસાન નહીં પહોંચાયે ઓર ઉન્હે અપની આજીવિકા સે વંચિત કરને સે પહેલે વિકલ્પો કો પ્રદાન કરને કી આવશ્યકતા હૈ. વિદ્યાલય મેં મિડ ડે મિલ કે સમય કે લીએ કોણ સા સબસે પ્રાસંગિક હૈ? જવાબ છે યહ EVS શિક્ષણ અધિગમ કે લીએ એક અચ્છા શિક્ષણ અધિગમ કા અવસર હૈ. પર્યાવરણ અધ્યયન કે સંદર્ભ મેં બોજ કે બિના સીખના ક્યા બતાતા હૈ? જવાબ છે અબોધ કા ભાર કમ કરને કી જરૂરત હૈ.
ईवीएस कक्षा में समूह में सीखने का क्या उद्देश्य है? जवाब छे, सहयोग के मूल्यों को लागू करने और एक साथ काम करने के लिए प्रत्येक बच्चे को सक्रिय रूप से भाग लेने और सीखने में सक्षम बनाना। बाला का पूरा रूप क्या है? जवाब छे, अधिगम सहायक के रूप में बिल्डिंग। वैकल्पिक ढांचे का क्या अर्थ है? जवाब छे, विचार जो अवधारणाओं के औपचारिक रूप से स्वीकृत स्पष्टीकरण से अलग है। महिलाएं पुरुषों की तुलना में कमजोर है, यह एक खाली जिज्ञासा है। जवाब छे, मिथक। भारत में बिहार के सापेक्ष जम्मू कश्मीर और गोवा की स्थिति क्या है? जवाब छे, उत्तर पश्चिम और दक्षिण पश्चिम। बाष्पीभवन की प्रक्रिया निम्नलिखित में से किस स्थिति में सबसे धीमी होगी? जवाब आपसे, सतह क्षेत्र और तापमान दोनों में कमी। स्थानों, दूरियों और दिशाओं की सापेक्ष स्थिति को समझने की क्षमता है? जवाब आपसे, चित्रण कौशल। किस राष्ट्रीय पाठ्यचर्या फ्रेमवर्क ने प्राथमिक स्तर पर एक एकीकृत पाठ्यचर्या क्षेत्र के रूप में पढ़ाए जाने के लिए पर्यावरण अध्ययन की सिफारिश की? जवाब आपसे, NCF 1975। भारत में किस क्षेत्र में स्थानांतरित खेती करने का रिवाज है? जवाब छे, उत्तर पूर्वी क्षेत्र। नदी बांधों से उत्पन्न जल विद्युत के लिए निम्नलिखित में से कौन सा कथन सत्य नहीं है? जवाब आपसे, बांध टिकाऊ विकास को प्रोत्साहित करते हैं। निम्नलिखित में से कौन सी ग्रीन हाउस गैसें हैं? जवाब आपसे, उपर्युक्त सभी। भारत में ठंडे रेगिस्तान मानसून से प्रभावित क्यों नहीं होते? जवाब आपसे, ठंडे रेगिस्तान हिमालय की वृष्टि छाया में होते हैं। ताजमहल के पीले होने के लिए निम्नलिखित में से कौन सा जिम्मेदार है? जवाब आपसे, सल्फर डाइऑक्साइड।